રાજસ્થાનના અજમેરના લાંબાના ગામમાં રેલવે ટ્રેક પર બે જગ્યાએ મૂકેલા સિમેન્ટના બ્લોક મળ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક બ્લોકનું વજન 70 કિલો હોવાનું કહેવાય છે, જેને લઈ ખેરાથી અમદાવાદ જઈ રહેલી માલગાડી તેની સાથે ટકરાઈ હતી. તો આ ઘટના રવિવાર રાત્રે લગભગ 10:15 વાગે બનવા પામી હતી, જોકે સોમવારે મોડી રાત્રે તેની FIR નોંધાવવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસ તપાસ માટે SIT ની રચના કરી છે. આ ઘટનાને ટ્રેનને પાટા ઉપરથી ઉતારી દેવાનું ષડયંત્ર માનવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યમાં 17 દિવસમાં આ ત્રીજા અને દેશમાં 3 મહિનામાં આ નવમી ઘટના બનવા પામી હોવાનું સામે આવ્યું છે. આ પહેલા ગત 28 ઓગસ્ટે બારાના છબરામાં પાટા પર બાઇકનો સ્ક્રેપ મૂકવામાં આવ્યો હતો, જેને લઈ એન્જિન બાઇકના સ્ક્રેપ સાથે અથડાયું હતું, ત્યારે ગત 23 ઓગસ્ટના રોજ પાલીમાં અમદાવાદ જોધપુર વંદે ભારત ટ્રેક ઉપર મૂકવામાં આવેલા સિમેન્ટ બ્લોક સાથે ટકરાઈ હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.